રાજકોટના ગોંડલમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન. ગોંડલ શહેર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જાહેર માર્ગ ઉપર પાણી ભરાયા. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. રાજકોટમાં બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદથી મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા. રાજકોટના લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ખેતરોમાં પણ ભરાયા પાણી. લક્ષ્મી ઇટાડા, પાંભર ઇટાડા, નાના વડા, ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. કપાસ, મગફળી સહિતના ખેત પાકોને ફાયદો થશે. અંબાજીમાં મેળાના પ્રથમ દિવસે જ ધોધમાર વરસાદ ખાબક્યો. ભક્તોના ઘોડાપૂર વચ્ચે ધોધમાર વરસાદ વરસે. મંદિર સહિત રોડ બજારમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદને કારણે અંબાજીના રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે રોડ રસ્તા પર પાણી ભરાયું. વરસાદને કારણે મેળો હોવા છતાં બજારોમાં સન્નાટો છવાયો. ખેડાના ડાકોર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. કાલસર, આગરવા, નેસ, ધુણાધરા સહિતના વિસ્તારમાં વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. બોટાદના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. દોઢ માસના વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી. ગઢડા, રણિયાળા, ગુદાળા, અડતાળા, લાખણકા, પડવદરમાં વરસાદ. પાકને જીવતદાન મળવાની આશા. ભાવનગર શહેરમાં જામ્યો વરસાદી માહોલ. દેસાઈનગર, વિદ્યાનગર, વિઠ્ઠલવાડી, કાળાનાળા, ભીડભંજનમાં વરસાદ. વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. ભાલ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન. અરવલ્લીના બાયડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. માધવકંપા, શંકરપુરામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની સવારી. 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી. મોટી ઇસરોલ, ઉમેદપુર, મરકડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ. વરસાદના કારણે પદયાત્રીઓને હાલાકી. અરવલ્લી જિલ્લાના બાયડમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વચ્ચે ગણપતિની વિદાય અપાઈ. વરસાદી માહોલ વચ્ચે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. ભક્તોએ નાચગાન સાથે ગણપતિને વિદાય આપી. અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સાકરિયા, અમલાઈ, ચાલોદર, માથા સૂર્યામાં વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. અરવલ્લી જિલ્લાના ધનસુરા, વડાગામ, નવલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. અમદાવાદને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ભરાયા. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. અરવલ્લીના બાયડમાં વરસાદી માહોલ છવાયો. બાયડ તાલુકા વિસ્તારમાં 2 ઇંચ વરસાદ. ભારે વરસાદને કારણે વારાશી નદીમાં ઘોડાપુરથી વારેણાથી બોરમઢના કોઝવે પર પાણી ફરી વળ્યા. અમરેલીના બગસરામાં છવાયો વરસાદી માહોલ. બગસરા, મોટા મુંજાસર, હાડાળા સહિતના ગામોમાં વરસાદ. વાતાવરણ ઠંડુ થતાં અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને આંશિક રાહત. અમરેલીના રાજુલા શહેરના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ. સમગ્ર શહેરમાં રસ્તા પર પાણી ફરી વળ્યા. હિંડોરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગાધકડા, ખડસલી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ. કાચા સોના સમાન પડેલા વરસાદથી ખેડૂતો ખુશ થયા. જાફરાબાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જાફરાબાદ, નાગેશ્વરી, મીઠાપુર, લોરહેમાળ, માણસા સહિતના ગામોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો. જાફરાબાદ, રાજુલા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો. પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ. શનિ રવિ હોવાથી હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો. સાપુતારાના રમણીય દ્રશ્યો સામે આવ્યા. તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વ્યારાનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વિરામ બાદ ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં ખુશી. વરસાદથી વાતાવરણ પણ ઠંડુગાર થયું. પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ઘોઘંબાના પૂર્વ વિસ્તાર અને મોરવા હડફના મોરા પંથકમાં વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ. વરસાદી માહોલમાં ખેડૂતો દ્વારા મકાઈની લણણી ચાલુ હોવાથી ભય. કચ્છના નખત્રાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભારે બફારા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ. સુરત જિલ્લાના ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. કિમચા રસ્તા, કુદસણ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. સુરતના બારડોલી વિસ્તારમાં ધોધમાર વરસાદ. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. અરવલ્લીના ભિલોડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ. ધોલવાણી, લેલચા, બાંકરોડા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. ભારે ગરમી બાદ વરસાદથી લોકોએ હાશકારો અનુભવ્યો. ચોમાસું વિદાય લઈ છે પણ મેઘરાજા નહીં. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. 24-25 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધવાની શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી.
ત્રીસ સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ચક્રવાત ડિસેમ્બર સુધી ચાલુ રહે તેવી શક્યતા. ચક્રવાતની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. ભારે વરસાદના કારણે મહેસાણાના ખેડૂતો થયા પરેશાન. આનંદપુરા ગામના ખેડૂતોનો પાક બળી જતા નુકસાન. બીજી તરફ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા નુકસાન. સરકાર સહાય આપે તેવી ખેડૂતોએ માંગ કરી. બોટાદ જિલ્લામાં પાકમાં સુકારો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. વરસાદ પાછું ખેંચાતા પાકમાં સુકારો આવતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. નર્મદા નદીમાં પૂર આવતા પાકોને થયેલા નુકસાન સંદર્ભે ખાસ કૃષિ રાહત પેકેજની જાહેરાત. 16-18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં વરસ્યો હતો ભારે વરસાદ. નુકસાનગ્રસ્ત ગામમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે સહાય. એસસીઆરએફ નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ 8,500ની સહાય વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં અપાશે. નર્મદાના પૂર બાદ સરકારે જાહેર કરેલા સહાય પેકેજનો કોંગ્રેસે વિરોધ કર્યો. પુનઃવસન ન થાય ત્યાં સુધી સરકારી જાહેર કાર્યક્રમો બંધ રાખવા કોંગ્રેસે માંગ કરી. નુકસાન સામે સરકારે કરેલી જાહેરાત નજીવી ગણાવી. પૂરના પાણીથી નુકસાન અંગે સરકારે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી. 33% વધુ નુકસાન થયું હોય તેમને જ મળશે સહાય. તો સરકાર હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરે તેવી ખેડૂતોની માંગ. નર્મદા પૂરગ્રસ્ત વિસ્તારમાં સરકારે કરેલી સહાયની જાહેરાત પર ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે નુકસાનની વળતર નર્મદા નિગમના અધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રીમંડળ પાસેથી વ્યક્તિગત વસૂલવું જોઈએ. નર્મદા નદીમાં પૂરના કારણે શાળાઓમાં નુકસાન થતા બાળકોના શિક્ષણની અસર ન થાય માટે વ્યવસ્થા. દાયમાં સિરાજ મહંમદ, બાપુ સાહેબ અને બારિયા વાસુદેવના ઘરે બાળકોને ભણવાની વ્યવસ્થા કરાઈ. ભરૂચમાં આવેલા નર્મદા નદીના પૂરમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીના પાઠ્ય પુસ્તક પલળ્યા. લક્ષ્મી નામની વિદ્યાર્થિનીએ કહ્યું હવે ભણશું નહીં, મજૂરી કરીશું. પૂરમાં ઘર વખરી સાથે પાઠ્ય પુસ્તકો પણ પડેલી જતા અભ્યાસ છોડવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ. વડોદરાના સુરાશામળ ગામે પૂરગ્રસ્તો વચ્ચે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા. સ્થાનિકોએ નેતાજીને ઘેરી આક્રોશ વ્યક્ત કર્યો. મનસુખ વસાવાએ તમામની રજૂઆત શાંતિથી સાંભળી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં રોગચાળો ફાટ્યો. સિવિલ હોસ્પિટલમાં 5,000થી વધુ દર્દીઓ ઉભરાયા. દાદરાનગર હવેલીમાં ડેન્ગ્યુએ પણ માછા મૂકી, અન્ય દર્દીઓની પણ સંખ્યામાં વધારો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો. દરરોજની 4-5 ઓપીડી તો ડેન્ગ્યુના 800થી વધુ કેસ નોંધાયા. હોસ્પિટલોમાં દર્દીઓને રાખવા મુશ્કેલી. તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો. સિંગતેલમાં 40 રૂપિયા, કપાસિયા તેલમાં 10 રૂપિયાનો ઘટાડો. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં લોકોને રાહત. નવી મગફળીની આવક અને સિંગતેલની ડિમાન્ડ ઘટતા ભાવમાં ઘટાડો નોંધાયો. અંબાજી મેળો નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તે માટે અંબાજી મંદિરમાં હોમ હવન કરાયા. હવનમાં જિલ્લા કલેક્ટરે આહુતિ આપી. ચાચર ચોકમાં યાત્રિકોની સુખાકારી માટે હવન કરવામાં આવ્યું. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની આજથી શરૂઆત. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ માતાજીનો રથ ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો. ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી અને દાતાની મહત્તમ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. અંબાજી મેળામાં આવતા ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ. કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓ પદયાત્રીઓને ભોજન પીરસી પ્રારંભ કરાવ્યો. યાત્રિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસાયું. ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે હજારો શ્રદ્ધાળુ ઉમટ્યા. અંબાજી મંદિરમાં પરિસરમાં ભક્તોની ભીડ જામી. ભક્તો ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી અંબાજી જતા માર્ગ ઉપર બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગુંજ્યો. દ્વારકાના જામ રાવલીવાડી વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ભય. વાડીમાં બાંધેલી ભેંસનું દીપડાએ મારણ કરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ. વલસાડથી સુરત જતી હમસફર ટ્રેનમાં આગ લાગી. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીકની આ ઘટના. આગના પગલે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. ચાલતી ટ્રેનમાં આગ લાગવાનું કારણ અકબંધ. કચ્છમાં વધુ એક પવનચક્કીમાં આગ લાગી. માંડવીના આસરાણી ગામની સીમમાં પવનચક્કીમાં લાગેલી આગ દૂર સુધી જોવા મળી. જિલ્લામાં અગાઉ પણ અનેક વખત પવનચક્કીમાં લાગી ચૂકી છે આગ. સુરતના ઉમરપાડા માલધા રોડ પર દૂધ ભરેલું ટેન્કર પલટી જતા અકસ્માત થયો. ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. અકસ્માતના પગલે આસપાસના લોકોને દૂધ ભરવા પડા પડી. સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી. 5 કિલોમીટરથી વધુનું ટ્રાફિક જામ થતા વાહનો અટવાયા. મોરડી ગામ નજીક રોડની બંને બાજુ ટ્રાફિક જામ. ચોટીલા પોલીસે ટ્રાફિક દૂર કરવા કવાયત કરી. ગળતેશ્વરમાં પૂરના પાણી ઉસર્યા બાદ બ્રિજની હાલત બિસ્માર. પુલ પરના પોપડા ઉખડતા રાહદારીઓને વાહન ચાલકોને હાલાકી. વહેલી તકે બ્રિજની કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ.
जूनागढ़ धनफूलिया और गाठीला वच्चेनो कोसवी 3 वर्षथी जर्जरित स्थिति में 3 वर्ष दरमियान कोसवी माटे 12 करोड़ की रकम मंजूर कराई परंतु हजू कामगिरी शुरू न थता रुकुमा रोष। अरवली ने जोड़ता रस्ताओ बिस्मार बने जता वाहन चालकों की साथ अंबाजी जता पदयात्रियों ने पण हालाकी रस्ता पर ठेक ठेकाणे गाबड़ा पड़ेला होवाथी वाहन चालकों ने मुश्किली। मोड़ासा शामळाजी रस्ता ने जोड़ते रोड तूटेली हालत में होवाथी सावचेती भागरूपे रस्तो बंद कर्यो जो कि अंबाजी पदयात्रा शुरू थई होवाथी एक तरफ रस्तो पदयात्रियों माटे शुरू करवामां आव्यो एक तरफ रस्तो खुल्लो मुकाता पदयात्रियों में खुशी नो माहौल। મહેસાણામાં શાળાના કર્મીઓની મૌન રેલી યોજી કાયમી કર્મચારીઓની નિમણૂંકની માંગ સાથે મુખ્ય રસ્તા પર રેલી યોજી જૂની પેન્શન યોજનાના અમલીકરણની પણ માંગ કરાઈ। સુરતમાં પડતર પ્રશ્નોને લઈને ગ્રાન્ટી શાળાના શિક્ષકોએ સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી સાથે મૌન રેલી યોજી વિરોધ નોંધાવ્યો। હાથમાં પ્લે કાર્ડ અને બેનર સાથે કર્મચારીઓ રેલીમાં જોડાયા પેપલોદ શારદા યતન શાળાથી રેલીનું કરાયું પ્રસ્થાન। राजकोट एमजीए कुंडलिया कॉलेज प्रोफेसरे विद्यार्थी साथ इच्छा विरुद्ध स्पर्श कर आक्षेप प्रोफेसर ज्योतिन्द्र जानी ने तात्कालिक सस्पेंड करने की मांग साथ एनएसयूआई और कांग्रेस रामधुन और सूत्रोच्चार कर उग्र विरोध नोधायो। वाहन व्यवहार विभागे नॉन ट्रांसपोर्ट वाहनों पेसेंजर वाहन तरीके उपयोग करने पर प्रतिबंध लेने परिपत्र जाहिर। ओला उबर जुगनू और रेपिडो जीवी कंपनियों में नॉन ट्रांसपोर्ट व्हीकल उपयोग करता होवानी जाण थता प्रतिबंध। રાજકોટમાં આજે ડેમમાં ગણેશ વિસર્જન દરમિયાન મામા ભાણેજ ડૂબી જતા મોત થયું। કોઠારિયા રોડ પર વિસર્જન માટે ગયા ત્યારે ડેમમાં ડૂબી જતા મોત મળ્યું। ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી। બનાસકાંઠાના થરાદથી મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવકનું મૃતદેહ મળ્યું। કેનાલ પર બાઇક મૂકીને યુવક કેનાલમાં ઝંપલાવ્યો પાણીમાં શોધખોળ દરમિયાન યુવકનું મૃતદેહ મળી આવ્યો। જામનગર શહેરમાં રંગમતી નાગમતી નદી પર રિવરફ્રન્ટ બનશે પ્રોજેક્ટ માટે રૂપિયા 600 કરોડ ગ્રાન્ટની દરખાસ્તનો સ્વીકાર કરાયો। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના વિવિધ વિકાસ કામો માટે રૂપિયા 1097 કરોડના ખર્ચ મંજૂર કરાયા। ખેડામાં ડાકોર મંદિરમાં વીઆઈપી દર્શનનો નિર્ણય પરત લેવાયો હિન્દુ સંગઠનના કાર્યકરોએ કર્યો વિરોધ હિન્દુ સંગઠન મંદિર ટ્રસ્ટ વચ્ચે સુખદ સમાધાન થયું। વીઆઈપી દર્શન માટે 250 થી 500 રૂપિયાની ફી નક્કી કરાઈ હતી। વડોદરાના શિનોરમાં રોહન આનંદની ઉપસ્થિતિમાં રક્ત તુલા કેમ્પનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ગણેશ આયોજક મંડળ દ્વારા રક્ત તુલા કેમ્પ યોજાયો હતો। કેમ્પમાં કરજણ પ્રાંત અધિકારી આશીષ મિયાત્રા પણ ઉપસ્થિત રહ્યા હતા। કરજણના માનપુર ગામે ખેતરમાં વીજકરંટથી સગીરાનું મોત ખેતરમાં લગાવેલા ફેન્સિંગના સંપર્કમાં આવતા દુર્ઘટના સર્જાઈ ખેડૂતે ભૂંડના ત્રાસના કારણે ફેન્સિંગ સાથે જોડ્યો હતો વીજકરંટ ફેન્સિંગ તારને અડી જતા સગીરાનું ઘટનાસ્થળે જ મોત। મહેસાણાના કડી ભાવપુરા વિસ્તારમાં ઉમિયા માતાના મંદિરમાં ચોરી ઉમિયા માતાના મંદિરમાંથી ચાંદીના છત્ર અને ગણપતિની પ્રતિમાની પણ ચોરી થઈ ગેસની સગડી ગેસનો બાટલો અને રોકડ પણ ચોરાઈ 41,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ। સુરતમાં મહિલાએ બાળકીને ઢોર માર મારનારી મહિલાની ધરપકડ ઉત્તરાયણ પોલીસે પાડોશી મહિલાની કરી ધરપકડ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત મહિલાની ધરપકડ કરાઈ લિફ્ટના ખૂણામાં રમકડાની માફક ફેંકી લાફાવાળી કરી હતી। રાજકોટમાં અગ્નિસ્નાન કરનાર યુવતીનું મોત બુધવારે યુવતીએ કર્યું હતું અગ્નિસ્નાન પ્રેમીના પિતાએ લગ્નની ના પાડતા યુવતીએ પગલું ભર્યું હતું પ્રેમીને વિડીયો કોલ કરી અંતિમ પગલું ભર્યું હતું। મોરબીમાં આયુર્વેદિક સિરપની આડમાં વેચાતા નશાકારક પીણાનો જથ્થો ઝડપાયો મોરબી માળિયા હાઈવે પર દુકાનમાંથી 12 લાખથી વધુની કિંમતનો જથ્થો કબજે કરાયો પોલીસે સિરપનો જથ્થા સાથે એકની અટકાયત કરી। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ઘરઘાટીઓએ કરી ઘરમાંથી ચોરી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતની લાખોની વત્તાની ચોરી કરી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બંને આરોપીઓ ઝડપાયા પોલીસે આરોપીઓ પાસેથી 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। જામનગરના વેપારીઓ પાસેથી રાજસ્થાનના અલવરમાં 6 લાખની લૂંટ વેપારના બહાને રાજસ્થાન બોલાવીને લૂંટને અંજામ આપ્યો કપાસના 2 ભાગીદારોનો ફેસબુકથી થયો હતો સંપર્ક બંને વેપારીઓએ પોલીસમાં ફરિયાદ કરી। જામનગરના ચાંબુડા ગામે જાહેર માર્ગ નજીક મધુ શેર કરવાના સામે ફરિયાદ નોંધાઈ ન્યૂઝ 18ના અહેવાલ બાદ ગ્રામ પંચાયતે કાર્યવાહી કરી અજાણે લોકો મંજૂરી વગર મધુ શેર કરતા હોવાની ફરિયાદ નોંધાઈ। મહીસાગરના કડાણામાં ઈસીબીએ લાંચા શિક્ષકને ઝડપી પાડ્યો એકલવ્ય મોડેલ સ્કૂલના આચાર્યએ કેટરિંગના કામ માટે 26,000ની માંગી હતી લાંચ લાંચા આચાર્ય સાથે સાથી શિક્ષકની પણ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી। સુરેન્દ્રનગરના ખેરાળી ગામ પાસે પસાર થતી કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો સગાઈ બાદ શેખપરના યુવક સાથે ફરવા ગયેલ યુવતી 3 દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ મળી આવ્યો।
અમદાવાદના ઇસનપુરમાં મારામારીની ઘટના બેથી ત્રણ વ્યક્તિઓએ કોન્ટ્રાક્ટરને માર માર્યો અંગત અદાવતમાં થઈ મારામારી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી વડોદરા એસઓજીએ પ્રતાપનગર બ્રિજ નીચે દરોડા પાડ્યા ગોયા ગેટ પોલીસ ચોકી નજીક દરોડા પાડી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો હજુ પણ એસઓજીની દરોડા પાડવાની કામગીરી ચાલુ ખાનપુર દરવાજા પાસે પૈસાની લીધી દીધી મામલે હત્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી રૂપિયા આપવા માટે બોલાવીને શરીરના ઘા ઝીકી હત્યા કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ આરોપીના ગુનાહિત ભૂતકાળમાં 11 જેટલા ગુના નોંધાયા સુરતના કાપોદ્રામાં જગદીશ પાટીલ નામના યુવકે કર્યો આપઘાત આર્થિક ભેસમાં યુવકે ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે હાથ ધરી તપાસ યુવક મૂળ બિહારના બક્સરનો વતની હતો સુરતમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર વિધર્મીની ધરપકડ વિધર્મી યુવક સગીરાને અવારનવાર હોટલમાં લઈ જઈને અને ઘરે બોલાવીને પણ બાંધતો હતો શારીરિક સંબંધ સગીરાની માતાને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી સુરતના સચિન વિસ્તારમાં નરાધમે માસૂમને પીંખી નાખી 7 વર્ષની માસૂમ સાથે હવાને આચર્યું દુષ્કર્મ 2 માસમાં અનેકવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું પોલીસે હવાની ધરપકડ કરી મહેસાણામાં આચાર્યએ 4 ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કર્યા કડીની સરકારી શાળામાં આ ઘટના બની બાળકી માતાને જણાવતા ભાંડો ફૂટ્યો બાળકીના માતા પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ અમદાવાદથી 250 જેટલી કંપનીમાં નાઇસિરિંગ એંગે સાયબર એટેકથી માલવેર વાયરસથી છેતરપિંડી કર્યાનો ખુલાસો ગુજરાતના કુલ 500 જેટલી કંપનીના ઇમેલ આઈડી પર વોચ રાખીને તેમના ઇમેલ અથવા તો કોમ્પ્યુટર માલવેર વાયરસ સેન્ડ કર્યા હોવાનો ખુલાસો સુરતના વરાછામાં દારૂનો જથ્થો ઝડપાયો પરમહંસ સોસાયટીમાં ઘરમાં વેચાતો હતો દારૂ બહારથી લાવેલો દારૂ મહિલાઓને સપ્લાય કરાતો હતો પોલીસે 36,000 દારૂનો જથ્થો જપ્ત કર્યો મહિલા સહિત 2 આરોપીઓ ફરાર સુરતમાં અસંમતિ તત્વોએ બિલ્ડરને ધમકી આપી ભરીમાતા રોડના 2 પ્લોટ હડપ કરવા ધમકી અપાઈ 2 શખ્સોએ ધમકી આપીને રૂપિયા 50 લાખની ખંડણીની કરી માંગ અર્જુન રબારીને લાખા ભરવાડ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાઈ ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવાહી ગુમ થવા મામલે 2 આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી કરી સની ચૌધરી અને અમિત સિંહની ધરપકડ કરી પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના રાજકોટમાં એમજે કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે જાતીય સતામણીનો આરોપ પીએચડી કરતી વિદ્યાર્થીનીએ પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની પર કર્યા આક્ષેપ નોકરીની લાલચ મેસેજ કર્યાનો આક્ષેપ યુતિના આક્ષેપ બાદ કુલપતિએ કમિટીની રચના કરી કમિટીની તપાસમાં પ્રોફેસર સામે ગેરવર્તન કર્યાનું ખુલ્યું હતું કુલપતિએ એમજે કુંડલિયા કોલેજના સંચાલકોને 7 દિવસમાં પ્રોફેસર સામે પગલાં લેવાના આદેશ આપ્યા નવસારીના વોર્ડ નંબર 13ની વસંત વિહાર સોસાયટીમાં 19 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું બાથરૂમમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું યુવતીના આપઘાતનું કારણ અકબંધ ટાઉન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી સંતરામપુરના મહુડામાં ઝાડ પર લટકતી હાલતમાં સગીર અને સગીરાનો મૃત્યુ મળ્યો પ્રેમ પ્રકરણમાં જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા સમગ્ર ઘટના અંગે સંતરામપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી કલોલના હાજીપુર ગામે લગ્નનું સમાધાન કરવા ગયેલી યુવકની હત્યા કરવામાં આવી ભાણિયાના લગ્નનું સમાધાન કરવા ગયેલ મામાને માથામાં ફટકા મારીને હત્યા કરવામાં આવી આરોપીએ હત્યા આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ફરી ફેરફાર 24મી ગુજરાત આવશે પીએમ વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી સાયન્સ સિટીમાં થશે બોડેલીમાં સભાનું સંબોધન પણ કરશે પીએમ પીએમ મોદીના પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરાઈ ગુજસેલ એરપોર્ટ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી પ્રવાસ અંગે તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરાઈ લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગરમાં કોંગ્રેસની બેઠક કોંગ્રેસ પ્રભારી રામકિશન ઓઝાએ જિલ્લાના તમામ હોદ્દેદારો સાથે ચર્ચા કરી લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે કામગીરી કરવી તે માટે રણનીતિ ઘડાઈ રાજકોટ આપના વિદ્યાર્થી સંગઠનમાં ભંગાણ વિદ્યાર્થી સંગઠન સીવાયએસએસના 40 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા ઇન્દ્રનીલ રાજ્યગુરુના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો જૂનાગઢ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર એભા કટારાએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું કમિશનરને પત્ર લખી કહ્યું કે સ્થાનિક રાજકારણનો ભોગ બન્યાનો કર્યો આક્ષેપ લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ નીકા બાદ કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુ નવસારીની મુલાકાતે ઉષા નાયડુએ કોંગ્રેસનું પ્રદર્શન આગામી દિવસોમાં ખૂબ સારું રહેશે તેવો વિશ્વાસ દાખવ્યો સાણંદ જીઆરડીસી ખાતે માઇક્રોન ટેકનોલોજી પ્લાન્ટનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કંપની સાણંદમાં 22,516 કરોડ રૂપિયાના પ્લાન્ટની કરશે સ્થાપના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સાણંદમાં કરી મોટી જાહેરાત આગામી 6 મહિનામાં રેલ વિભાગ ગુજરાતની સેવામાં કરશે વધારો અમદાવાદ સાણંદ વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે
प्रदेश भाजप डॉक्टर सेल तरफ थी मेगा मेडिकल कैम्प योजाशे। राज्य 580 मंडल में सवेरे 9-12 सुधी कैम्प योजाशे। कैम्प में प्रदेश भाजप अध्यक्ष सीआर पाटिल सहित आगेवानो उपस्थित रहेशे। अमदावाद में खेल महाकुंभ 2.0 नु रजिस्ट्रेशन कर्टन रेजर कार्यक्रम आयोजन। सीएम भूपेन्द्र पटेल हस्ते खेल महाकुंभ 2.0 रजिस्ट्रेशन कर्टन रेजर कार्यक्रम बाद खेल महाकुंभ रजिस्ट्रेशन शुरू कराशे। भावनगर में 32 वर्षीय युवक नु हार्ट अटैक थी थयो मौत। हीराना कारखाना में रत्न कलाकार ने हार्ट अटैक आव्यो। युवक काम करता करता अचानक ढळी पड्यो। गरीब परिवार ना माथे हाफ तूटी पड्यो। मोरबी में एडवोकेट भूपेन्द्रसिंह जाडेजा हार्ट अटैक थी मौत। एडवोकेट नु मौत थता मोरबी बार एसोसिएशन में शोक नो माहौल। बार एसोसिएशन ने एक दिवस कोर्ट कार्यवाही थी दूर रहेवानो निर्णय कर्यो। राजकोट ना धोराजी में भादर ना पुल नजीक अकस्मात सर्जायो। डिवाइडर साथ अथड़ाता बाइक चालक नु मौत। पुलिस अकस्मात नो गुनो नोंधी कार्यवाही शुरू करी। सूरत शहर ना एलपी सवाणी रोड पर गणेश मंडप ने काशी विश्वनाथ कॉरिडोर थी सजावायो। गष्टी गाय ग्रुप द्वारा आयोजन करायो। गणेश ना दर्शन और काशी ना इतिहास वर्णवती आ थीम जोवा मोटी संख्या में भक्तों उमटिया। गणेश विसर्जन यात्रा माटे सूरत पुलिस एक्शन मोड में 9 फूट की ऊंची गणेश प्रतिमा पर जीपीएस फरजियात। मेट्रो की कामगिरी ना कारण विसर्जन यात्रा ना रूट बदलाया। विसर्जन यात्रा में परेशानी न थाय ते माटे पुलिस नु आयोजन। अमदावाद मणिनगर विस्तार में अनोखो गणेश पंडाल तैयार करायो। मणिनगर ना गणेश भक्ते G20 चंद्रयान की थीम पर पंडाल तैयार करो। सतत 15 वर्ष की अलग अलग थीम पर तैयार करे गणेश पंडाल। भादरवी पूनम ना मेला ने लेने अंबाजी तरफ मानो मेरामण उमटू। 23-29 सप्टेम्बर सुधी योजना मेला में मोटी संख्या में भक्तों की पदयात्रा शुरू। पदयात्रियों माटे तंत्र तथा सेवाभावी संस्थाओं रहवा खावा पीवा सहित तमाम सुविधाओं करी। अंबाजी जता दिव्यांग भक्तों ने वृद्धों माटे मंदिर परिसर सुधी पहुंचवा निःशुल्क रिक्षा की सुविधा कराई। यात्राधाम अंबाजी माटे एक्स्ट्रा बसों शुरू करावाई। सफाई कर्मियों की टीम पुलिस कर्मियों मेडिकल स्टाफ सहित टीमों भक्तों की सुविधा माटे सज्ज। अंबाजी खाते भादरवी पूनम ना मेला में वर्चुअल रियालिटी केन्द्र उद्घाटन करायो। एक ज स्थल अंबाजी मंदिर गब्बर 51 शक्तिपीठ सहित स्थलों दर्शन की अनुभूति मेळवी शकाशे। माई भक्तों की सुविधा लाभ लेवा कलेक्टर की अपील। अमदावाद वंडर पॉइंट पास की विजयनगर सोसायटी में गणेशजी की स्थापना। विजयनगर युवक मंडले सतत 5मा वर्षे एक ज ड्रेस कोड में गणेशोत्सव की उजवणी करी। गणेशजी ने वाजते गाजते विदाय आपी विसर्जन करायु। અરવલ્લીના બાયડના લાંક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। લાંક ડેમમાંથી 300 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। ઉપરવાસમાં સારા વરસાદે ડેમમાં ફરી નવા નીરની આવક કરી છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં અપાયું છે એલર્ટ। આગળ વાત કરીએ રાજકોટની, તો લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। લક્ષ્મીટાળા, પાંભરીટાળા તેમજ નાનાવડા, ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે। વરસાદથી કપાસ, મગફળી સહિતના ખેતપાકોને ફાયદો થશે। तो राजकोट जिलाना लोधिका में धोधमार वरसादी माहौल छे। बे दिवसना विराम बाद वरसाद वरसी रह्यो छे। खेडूतों में खुशी नो माहौल जोवा मळ्यो। तो मोटावड़ा, इटाड़ा ने आसपासना ग्राम्य विस्तार में धोधमार वरसादनी शुरुआत। वरसादथी मगफळी सहित पाक ने फायदो थशे।